નું સ્વાધ્યાય પરિચય અને અભ્યાસ બે તેમનો જે સ્વાધ્યાય જે છે આપણે પરિપૂર્ણ કરેલું છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ કહીએ એક પદ્યપાઠ જે હતો એટલે કે પૂજન સારી રીતે પૂજન અર્ચન કરવું તે એ પદ્યપાઠ હતો ત્યારબાદ બીજો જે પાઠ હતો ચાતકના કુળોની પરંપરાવાળો કુલસ્ય આચાર એ ગદ્ય પાઠનો પરિચય મેળવી ગયા એ પાઠને આપણે વિગતવાર જોયો શું કથા વસ્તુ આપેલી હતી એ પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ પરમ નિધાનમ કહ શ્રેષ્ઠ ખજાનો કયો છે રાજા ભોજ અને જે યુવક હતો એ યુવકની બુદ્ધિ ચાતુર્ય દર્શાવતો જે પાઠ હતો એ પાઠનો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી ગયા છીએ ત્યારબાદ હવે જે પ્રકરણ આવે છે એ પ્રકરણની આપણે શરૂઆત કરીએ તો તમે જોઈ શકો છો જે કેમ્પસ જે છે સ્લાઇડમાં માં કેમ્પસના કક્ષા નવ વિષયાંગ છે વલ્લભી વિદ્યાસ્થાનમ એટલે કે વલ્લભી વિદ્યાપીઠ અથવા તો વલ્લભી વિદ્યાસ્થાન વિષય સંસ્કૃતની અંદર આ ધોરણ નવની ની અંદર ચોથું પ્રકરણ છે વિદ્યાર્થી મિત્રો ચોથા પ્રકરણમાં આપણે આજે પરિચય મેળવવાનો છે આ પાઠની અંદર શું વસ્તુનું નિરૂપણ કરવામાં આવેલું છે કઈ વસ્તુનું આમાં આલેખન કરવામાં આવેલું છે આજે પરિચય આપણે મેળવીએ શું કથા વસ્તુ છે એ પરિચય પણ આજે આપણે મેળવીએ વિદ્યાર્થી મિત્રો પાર્ટ વન પરિચય જો તમે જોઈ શકો છો પાર્ટ વન પરિચય શું પરિચય આપણે વિદ્યાર્થી મિત્રો તમારી સામે જે ચિત્રો રહેલા છે એક નાનકડું ચિત્ર જે છે એ ફોનનું છે એક બાજુમાં નાનકડી એવી સરસ મજાની ડિઝાઇન છે ઘડિયાળ પણ દર્શાવેલી છે યુપિનનું ચિત્ર છે ગણિતના સાધનો છે પેન્સિલ છે ચશ્મા છે તો આવી રીતે ઘણા બધા ચિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ જે ચિત્ર આપેલું છે અને મોટું જે ચિત્ર જે છે એ તમે જોશો તો એ ચિત્ર જે છે એ વલ્લભી વિદ્યાપીઠ ની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારનું એ આ દ્રશ્ય છે વલ્લભી વિદ્યાપીઠ ની શરૂઆતનું આ જે ચિત્રમાં તમે જોઈ શકો છો એ કેવું દ્રશ્ય હતું તો એ આવું દ્રશ્ય છે એ આપણે દ્રશ્યને પણ આ જોયું હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આજે છે એ વલ્લભી વિદ્યાસ્થાન આપણે જે ચેપ્ટર ભણવાના છીએ જે ચેપ્ટર એ ચેપ્ટરના આપણે જુદા જુદા ચિત્રો જે છે ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે આપણે ગૂગલમાં નેટમાં સર્ચ કરીને આ બધા ચિત્રો આમાં મૂકેલા છે તો આ વલ્લભી વિદ્યાસ્થાનમનું ચિત્ર છે એમાં ઘણા બધા જે બાળકો જે છે એ અભ્યાસ કરીને બહાર આવતા હોય એવું એક ચિત્રની અંદર તમે જોઈ શકો છો અને એક ચિત્ર આપેલું છે એ વલ્લભી વિદ્યાસ્થાનમનું દર્શાવેલું છે તો આ વલ્લભી વિદ્યાસ્થાનમનું ચિત્ર છે તો વિદ્યાર્થી મિત્રો આ વલ્લભી વિદ્યાસ્થાનમ જે પ્રકરણ જે છે એમના આપણે ચિત્રો પણ આમાં આપેલા છે હવે આગળ આપણે જોઈએ તો જૂની જૂની યુનિવર્સિટીઓ આવેલી હતી એમાં પણ એક વલ્લભી યુનિવર્સિટી તરીકે હતો એમના જે ચિત્રો જે છે ત્રણ ચિત્રોમાં આપણે જોઈ શકીએ છીએ એક ચિત્ર આપેલું છે એમાં જે પાછળ જે ઘટાદાર વૃક્ષો દેખાઈ રહ્યા છે એક ચિત્રમાં ડુંગર જેવો આકાર આપેલો છે અને એક ચિત્રમાં આપણે પુસ્તકો જેવું રહેઠાણ કે અભ્યાસ કરવાની જે જગ્યા હોય છે તેવું દેખાય છે તો આ જે ચિત્રો જે છે વિદ્યાર્થી મિત્રો એ છે વલ્લભી વિદ્યાપીઠ એટલે કે વલ્લભી યુનિવર્સિટી પાઠ બે પાઠ બે ની અંદર વિદ્યાર્થી મિત્રો હવે જેવી રીતે પૂર્વની સમયમાં જે વલ્લભી વિદ્યાપીઠ હતી એવી જ રીતે તક્ષશિલા નાલંદા આવી ઘણી બધી વિદ્યાલયો હતી અને વર્તમાન સમયમાં આપણે ગુજરાતમાં આવી ઘણી બધી વિદ્યાપીઠો છે આવી ઘણી બધી વિદ્યાલય ચાલે છે તો એમનો આપણે પરિચય જોઈએ એમના ચિત્રો દ્વારા આપણે વધારે એમનો પરિચય મેળવીએ આપણે જે ભણવાનું જે છે એ ગુરુકુળ વિશેની વાત ભણવાની છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ગુરુકુળ જે છે છાત્રાલય વિદ્યાલય જે કહેવામાં આવે છે એ વિદ્યાલયની અંદર કેનો અભ્યાસ કરવામાં આવે છે તે બધી વાત આપણે આ પ્રકરણની અંદર ભણવાની છે અને આપણે અભ્યાસ કરવાનો છે છે એ અભ્યાસનો જે ગદ્ય વસ્તુ સમજવાની છે આખી વાત શું છે આ પાઠ આપેલો છે એની અંદર ગદ્ય વસ્તુ શું આપેલી છે એ આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તો હવે આગળ વાત કરીએ અન્ય વિદ્યાલયો પાઠ બે ની અંદર અન્ય વિદ્યાલયો એટલે ગુજરાત રાજ્યની અંદર ઘણી બધી સંસ્કૃત પાઠશાળાઓ આવેલી છે તો આવી જે સંસ્કૃત પાઠશાળાઓ છે એમાંથી આપણે બે ત્રણ પાઠશાળાઓનો પરિચય લેશું અન્ય વિદ્યાલયોમાં જો તમારી સામે આપણે અન્ય વિદ્યાલયોના ચિત્રો આપેલા છે એક બાજુ જે છે જુઓ આજે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એક શાંદિપની નામનો લોગો આપેલો છે એક શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી જે વેરાવળ ખાતે આવેલી છે તેમનો છે આ બધું તમે ઓનલાઈન વેબ એટલે કે ગૂગલ ઉપર સર્ચ કરશો તો આમના તમને બધાના ચિત્રો પણ મળશે તો કઈ કઈ વિદ્યાલયોના આમાં ચિત્ર આપેલા છે તમે જોઈ શકો છો વિક્રમશીલા શારદા પીઠ સોમપુરા નાગાર્જુન પછી રત્નાગીરી જગદલ વલ્લભી તક્ષશીલા વિક્રમ પછી નાલંદા ઓદલપુરી પછી આવી રીતે ઘણી બધી વિદ્યાલયોના આમાં આપણે ચિત્રો પણ સમાવેશ કરેલા છે ચિત્રો આમાં મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો તો આવી ઘણી બધી અન્ય વિદ્યાલયો ભારતની અંદર આવેલી છે હવે આપણે ગુજરાતની અંદર જે છે એ વિદ્યાલયોનો પરિચય મેળવીએ જો પ્રાચીન સમયની જે વિદ્યાપીઠો જે છે એનો તમારે એક બાજુમાં ચિત્ર આપેલું છે અને બીજી બાજુનું જે ચિત્ર છે એ આપણે અમદાવાદ ખાતે ભાગવત વિદ્યાપીઠ આવેલી છે તેમનું આ ચિત્ર છે એમનો જે મેઈન પ્રવેશ દ્વાર છે તેમનું આ ચિત્ર છે સોલા ભાગવત વિદ્યાપીઠ નું આ ચિત્ર એમાં દર્શાવેલું છે પછી અમદાવાદમાં દર્શનમ સંસ્કૃત સંસ્થાનમ કરીને એક સરસ જે ગુરુકુળ જે છે વિદ્યાલય છે પાઠશાળા જે કહેવાય છે એ પણ આવેલી છે જોઈએ આ ચિત્રની અંદર આપણે એમનું જે ગુરુકુળ જે છે એમના જે ઋષિકુમારો જે છે એમના આપણે દ્રશ્ય જોઈ શકો છો એક ચિત્રમાં જે ઋષિકુમારો જે છે કમ્પ્યુટર ઓપરેટિંગ કરે છે આપણે જોઈ રહ્યા છીએ વર્તમાનની અંદર આવી બધી ગુજરાત રાજ્યમાં વલ્લભી વિદ્યા સારમ એ પૂર્વ એટલે કે બહુ પ્રાચીન વિદ્યાપીઠ છે અને અત્યારની જે પાઠશાળાઓ જે છે થોડીક અર્વાચીન પદ્ધતિથી આગળ આવે છે તો આ બધા જે ચિત્રો જે છે એ અમદાવાદ ખાતે દર્શનમ સંસ્કૃત સંસ્થાનમાં આવેલી છે છારોડી અમદાવાદ એમનું એડ્રેસ પણ તમે ફોન ઉપર જોઈ શકો છો શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાન અમદાવાદ તો અમદાવાદ ખાતે આ બીજી વિદ્યાલય આવેલી છે પેલી અમદાવાદમાં સોલા ભાગવત છે સાથે સાથે અમદાવાદમાં દર્શનમ સંસ્કૃત સંસ્થાનમ નામની આ વિદ્યાલયો આવેલી છે પછી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ચિત્ર આપેલું છે એ ચિત્રમાં સાંદીપની વિદ્યા નિકેતન સાંદીપની એક ઉજ્જૈનમાં પણ આવેલી છે અને આ સાંદીપની આપ નિહાળી રહ્યા છો એ પોરબંદર ખાતે આવેલી છે એરપોર્ટ રોડ રાંઘાવની પાસે સાંદીપની વિદ્યા નિકેતન આખું એક કેમ્પસ છે આ કેમ્પસની અંદર વિદ્યાર્થી મિત્રો જેમ પ્રાચીન સમયમાં જે વેદ વેદાંગ વ્યાકરણ જેવા વિષયોનું અધ્યયન અધ્યાપન કાર્ય ચાલી રહ્યું હતું તેવું જ કાર્ય આ કેમ્પસની અંદર પણ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો એમની બાજુમાં નીચે એક સરસ મજાનું ભવ્ય મંદિર દેખાય છે તે શ્રી હરિમંદિર છે આ હરિમંદિરમાં જ્યાં ઋષિકુમારો ભણે છે એ ઋષિકુમારો સમયાંતરે

ત્યાં રહીને અભ્યાસ કરે છે વેદ વેદાંગ છંદ વ્યાકરણ જ્યોતિષ પછી સાહિત્ય આવા પુરાણ ઇતિહાસ ઘણા બધા વિષયોની સાથે જે વિદ્યાર્થી મિત્રો જે અભ્યાસ કરે છે ત્યાં તેમને ઋષિકુમારો તરીકે ઓળખવામાં આવે છે ને આ બધા ઋષિકુમારો કોલેજ સુધી એટલે કે બી એ શાસ્ત્રી કક્ષા સુધી અભ્યાસ કરે છે આચાર્ય કક્ષા એટલે કે એમ એ સુધી અભ્યાસ કરાવવામાં આવે છે તો આ જે ચિત્ર હતું પોરબંદર પાઠ ત્રીજો વિદ્યાર્થી મિત્રો ત્રીજા પાઠની ની અંદર આપણે જોઈએ કે શું આવે ત્રીજા પાઠ માં આપણે તો વિદ્યાર્થી મિત્રો તમારી સામે ગદ્ય વસ્તુ આવી છે તો એ ગદ્ય વસ્તુને આપણે આપણે ઝૂમ કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ જો ગદ્ય વસ્તુમાં આપેલું છે કે પ્રાચીન કાળમાં ભારત દેશમાં વિદ્યાનો વ્યાપક પ્રચાર અને પ્રસાર હતો પ્રાચીન બૃહદ ભારતમાં અનેક મહાનગરોમાં મોટા મોટા વિદ્યાસ્થાનકો હતા અને તેમાં દેશ અને વિદેશના વિદ્યાર્થીઓ આવીને અભ્યાસ કરતા આવું જ એક વિદ્યાસ્થાનક આપણા ગુજરાત પ્રદેશમાં પણ હતો પ્રસ્તુત પાઠમાં તેનો પરિચય કરાવ્યો છે મુખ્યત્વે આવા વિદ્યાલયોની પઠન પાઠન વ્યવસ્થા અને વિષયોનો ખ્યાલ આવે એ રીતે પાઠ તૈયાર કરવામાં આવેલો છે પાઠની વિષય વસ્તુ ભૂતકાળ સાથે સંકળાયેલું હોવાથી આ પાઠની અંદર વાક્યોમાં ભૂતકાળના ક્રિયાપદોનો પ્રયોગ શીખવાનું લક્ષ્ય પણ રાખવામાં આવેલું છે પાઠની ભાષા સરળ હોય ક્રિયાપદોના અભ્યાસની સાથે સાથે નામપદોના રૂપો આપણે પ્રાપ્ત કર્યો આ પરિચયની અંદર એવી વાત કરવામાં આવી છે કે જયારે ભારતની અંદર ઘણા બધા વિદ્યાસ્થાનકો આવેલા હતા એમાંનું એક ગુજરાતની રાજ્યની અંદર વલ્લભી વિદ્યાસ્થાન નામનું એક આ કેન્દ્ર આવેલું હતું આ કેન્દ્રની અંદર પઠન પાઠન ક્રિયાઓ ચાલી રહી હતી ઘણા બધા વિષયોનો જે અભ્યાસ કરાવવામાં આવતો હતો તેનો જે ખ્યાલ આવે એ માટે આ પાઠને તૈયાર કરવામાં આવેલો છે આપણા અભ્યાસક્રમની અંદર સાથે સાથે આ પાઠની અંદર આપણો એક વ્યાકરણના બે ટોપિકો આમાં સમાયેલા છે વિદ્યાર્થી મિત્રો આજે પ્રકરણ જે છે આ પ્રકરણની અંદર આપણા વ્યાકરણના બે ટોપિકનો સમાવેશ કરવામાં આવે છે એક જે છે ભૂતકાળના ક્રિયાપદ એટલે કે આમાં જે બધી વાત જે છે એ ભૂતકાળની અંદર બની ગયેલી છે તે વાતનો આની અંદર પરિચય આપવામાં આવેલો છે અને સાથે સાથે નામપદ એટલે કે ક્રિયાપદોનો સાથે સાથે નામપદ એટલે કે પ્રથમ વિભક્તિ કર્તૃકારકની વાત કરવામાં આવેલી છે અને સામાસિક પદો નો આની અંદર આ પ્રકરણની અંદર ભરપૂર ઉપયોગ કરવામાં આવેલો છે આવી રીતનો સરસ મજાનો જે પાઠ જે છે વલ્લભી વિદ્યા મિત્રો આ વલ્લભી વિદ્યા સ્થાનમ જે પાઠ જે છે એમની જે આપણે ગદ્ય વસ્તુ જે છે એ જે ગદ્ય વસ્તુ એ સંસ્કૃત આપણે દેવનાગરી લિપિમાં લખાયેલી છે તો જે ગદ્ય વસ્તુ જે છે એ આપણે થોડુંક આપણે પઠન કરીએ જેથી કરી જે શબ્દો જે છે એ શબ્દોને આપણે સરળતાથી અભ્યાસ કરતી વખતે સમજી શકીએ તો વિદ્યાર્થી મિત્રો ગદ્યવસ્તુ આપેલી છે કે સંપ્રતિ વિવિધા વિશ્વવિદ્યાલયા સુપ્રસિદ્ધા સંતિ તે શું केचन एतादृशाः सन्ति यत्र अध्ययनार्थं प्रवेशं प्राप्यः छात्रः स्वात्मानं धन्यं मन्यते एवमेव पुराणकालेपि अस्माकं भारतदेशे एतादृशाः बहवः विश्वविद्यालयाः आसन् तत्र विद्या द्यनाय दूरात् दूरात् देशात् समागम्य प्रवेशः लब्ध्वा छात्राः स्वात्मानं धन्यं मन्यते स्म एषु एकतमः विश्वविद्यालयः मगधराज्ये यथा नालन्दा आसीत् तथैव गुर्जरराज्ये वल्लभी आसीत् अत्रापि सुदूरदेशात् जनाः अध्ययनाय आगच्छन्ति स्म अद्यत्वे अश्मदीये गुर्जरप्रदेशे वर्तमाने भावनगरजनपदे वल्लभी नामकं पदमेकम् उपनगरं वर्तते तत्रैव પ્રાચીન કાલે વલ્લભી વિશ્વ વિદ્યાલય તો વિદ્યાર્થી મિત્રો આજે પરિચય જે છે શું આપેલું છે સંસ્કૃત ભાષામાં આખી સ્ટોરી એ જે શબ્દો આપેલા છે એ પૂર્વે તમને થોડુંક જે છે એ નોટ કરાવી દઉં જો આ અંદર આશિત પછી આગિસ વિદ્યાર્થી મિત્રો સ્વાતમાન મન્ય સ્મ એક સ્મ જનપદે વર્તતે છે એ પણ ભૂતકાળમાં આવી જાય છે ધન્યમ મન્ય તે આ બધા જે ક્રિયાપદો આપેલા છે જો મન્ય તે સ્મ આગિ સ્મ આ બધા વિદ્યાર્થી મિત્રો ભૂતકાળના ઉદાહરણો આપેલા છે આપણે જેમ પરિચય જ્યારે મેળવતા હતા ત્યારે મેં તમને વાત કરી હતી કે આ જે પ્રકરણ જે છે એમાં ભૂતકાળના જે રૂપો આપેલા છે એમનો વધારે પરિચય આમાં આપવામાં આવેલો છે ભૂતકાળના રૂપોની સાથે સાથે સામાસિક પદો જે આપેલા જે છે એ સામાસિક પદોની પણ આમાં ચર્ચા કરવામાં આવેલી છે તો સામાસિક એટલે કે સમાસ વાળા જે રૂપ આપેલા છે જો રામ લક્ષ્મણ ભરત અને લક્ષત્રુ આ ચાર જે છે શબ્દોને આપણે ભેગા કરીએ તો રામ ભરત શત્રુઘન તો આવી રીતે આ પ્રકરણની અંદર ઘણા બધા સામાસિક પદો અને ભૂતકાળની જે રૂપાવલી આપેલી છે તેમનો આમાં પરિચય પણ આપણે મેળવવાનો છે એ પરિચય આપણે જ્યારે મેળવશું જ્યારે વિગતવાર આપણે અભ્યાસ કરશું ક્યારે મેળવશું આજે વિદ્યાર્થી મિત્રો આજે વલ્લભી પરિચય મેળવવાનો છે એ આપણે પરિચય મેળવીએ કે આ પ્રકરણની અંદર શું વાત કરવામાં આવેલી છે શું કથા વસ્તુ શું રહેલી છે એ આપણે કથા વસ્તુને આજે જાણવાની છે તો એ કથા વસ્તુને આપણે વિગતવાર પરિચય મેળવીએ તો પાઠ આપણે બેની અંદર હતો કે ભાઈ કથા વસ્તુઓનો પરિચય તમારી સામે તમે જોઈ શકો છો આપણે બે જે જે છે ગદ્ય વસ્તુ જે પ્રકરણ જે છે એ પ્રકરણનો આપણે સંપૂર્ણ જે છે ગદ્ય ગદ્યવસ્તુઅ આપણે દર્શાવેલી છે આ સંપૂર્ણ ગદ્ય વસ્તુમાં જે બધું નિરૂપણ કરવામાં આવેલું છે એ નિરૂપણની અંદર બધી આપણે વાત કરીએ છીએ તો એ વાતમાં વિદ્યાર્થી મિત્રો કઈ સાલમાં વલ્લભી વિદ્યાસ્થાનમાં વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરતા હતા સાથે સાથે વિદ્યાર્થીઓ કયા વિષયોનું અધ્યયન કરતા હતા આ વલ્લભી વિદ્યાસ્થાન આખું વિદ્યાસ્થાન હતું એ વિદ્યાસ્થાનમાં કયા કયા વિષયોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો એનો પણ આપણે વિગતવાર પરિચય મેળવવાનો છે તો અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો શુભ પ્રસિદ્ધ છે તેમાં કેટલાક એવા જે વિદ્યાલયો હતા જેમાં અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી મિત્રો પોતાની જાતને ધન્ય અનુભવતા હતા તો જૂનામાં જૂના પણ ભારત દેશની અંદર આવા ઘણા બધા વિશ્વવિદ્યાલયો આવેલા હતા ત્યાં શીખવા માટે વિદ્યાર્થીઓ દૂર દેશથી આવતા હતા આ જે વિદ્યાલય હતું વિદ્યાર્થી મિત્રો એની અંદર જે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરવા માટે આવતા હતા એ દૂર દેશથી આવતા હતા અને આ વિદ્યાલયમાં દૂર દેશથી આવેલા છાત્રો હતા વિદ્યાર્થીઓ હતા પ્રવેશ મેળવીને પોતાની જે જાત હતી એમને ધન્ય અનુભવતા હતા તો આવી રીતે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હતા ગુજરાત પ્રદેશની અંદર વલ્લભી નું એક સરસ મજાનું અધ્યયન એટલે કે ભણવા માટેનું સરસ મજાનું એક વિદ્યાપીઠ એટલે કે સ્થળ હતું આવું વિદ્યાપીઠ મગધ અંદર વિશ્વ વિશ્વવિદ્યાલય કરીને એક વિદ્યાપીઠ ત્યાં પણ આવી જ હતી તેવી વિદ્યાપીઠ ગુજરાતમાં પણ છે એનું નામ હતું વલ્લભી વિદ્યાપીઠ આ વિદ્યાપીઠ આપણા ગુજરાતના વર્તમાનના ભાવનગર જિલ્લામાં વલ્લભી નામકમ એક નગર આવેલું છે ઉપનગર ત્યાં પ્રાચીન કાળની અંદર આ વલ્લભી વિશ્વવિદ્યાલય હતી તો આવો પરિચય છે આ પછી આગળ વાત કરે છે ખરેખર તો આ બધું પ્રાચીન સમયથી જ અધ્યયન અધ્યાપન નું કેન્દ્ર હતું અગાઉ અહીં અઢાર વિદ્યાઓનું પઠન અને પાઠન કરાવવામાં આવતું હતું જો આ જે આપણે પેરેગ્રાફ જે છે વિદ્યાર્થી મિત્રો નીચેનો જે બીજો પેરેગ્રાફ છે એની અંદરની આપણે વિષય વસ્તુની વાત કરીએ છીએ કે ભાઈ આ પ્રાચીન સમયમાં પણ અધ્યયન અને અધ્યાપનનું કેન્દ્ર હતું અને અહીં અઢાર વિદ્યાઓનું પઠન અને પાઠન કરાવવામાં આવતું હતું તેમાંથી ચાર વેદ આવી જાય ચાર વેદની અંદર આપણે પેલા પ્રકરણની અંદર વાત કરી ત્યારે યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ પછી છ વેદોના અંગો આપેલા છે છ વેદાંગાની તો એની અંદર આવે છે છંદ વ્યાકરણ કલ્પ નિરુક્ત ગુહ્ય તો આવી રીતે જે છ વેદાંગ જે છે તે છ વેદાંગનો આની અંદર અભ્યાસ કરાવવામાં આવતો હતો પછી દર્શન શાસ્ત્રો સ્મૃતિ ગ્રંથો ધનુર્વેદ આયુર્વેદ વેદો જે છે એના ચાર ઉપવેદ જે છે એમનો પણ આની અંદર અભ્યાસ કરાવવામાં આવતો હતો ત્યારબાદ બૌદ્ધ દર્શન જૈન દર્શનનો પણ આ અભ્યાસ કરાવવામાં આવતો હતો ધીમે ધીમે ઇસ્બિશન ચોથી સદીમાં ઋગવેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી અહીં વેદાધ્યન પણ ચાલતું હતું ઈસવીસન ચોથી સદીમાં સુપ્રસિદ્ધ એવા બે બૌદ્ધાચાર્યો સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રી મલ્લવાદી સુરી એ અહીં અભ્યાસ કર્યો હતો એવું સૂચવવામાં આવે છે આ જે વલ્લભી વિદ્યાસ્થાન છે એમાં જૈન અને બૌદ્ધ દર્શનનું અધ્યયન અને અધ્યાપન કાર્ય ચાલતું હતું એવું આપણે માની શકીએ છીએ કારણ કે જે જૈનના સ્કંદ સ્વામી જે છે અને સ્થિરમતી અને ગુણમતી આ બંને જે ઋષિઓ જે છે એ પણ અહીં અભ્યાસ કરતા હતા એવું માનવામાં આવે છે અહીં અભિરુચિ અને મતી પ્રમાણે વિદ્યાર્થીઓ ભણતા હતા અને પ્રવેશ પણ મેળવતા હતા આ જે કેમ્પસ હતું એની અંદર વિદ્યાર્થી પોતાની રુચિ પ્રમાણે અહીં અભ્યાસ કરતા હતા જુદી જુદી વિદ્યાર્થીઓ વિદ્યાઓનો અભ્યાસ કરતા હતા અને સમયાંતરે આ જે પ્રકરણ જે છે આ પ્રકરણમાં એવી વાત કરવામાં આવે છે તો આ પ્રકરણમાં એવી વાત કરે છે કે વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરતા એ અભ્યાસ એમનો પૂરો થઈ જાય ત્યારે અમુક દિવસે વાદ વિવાદ એટલે કે બે વિદ્યાર્થીઓ વચ્ચે ગુરુજનો વચ્ચે સામ સામે બોલવાની પ્રતિયોગિતા કરવામાં આવતી જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરી જાય છે ઉત્તીર્ણ થઈ જાય છે તેમનું અધ્યાપન કાર્ય અહીં પૂર્ણ થાય છે આવી રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ ઈસવીસન ચોથી સદીમાં અહીં અભ્યાસ કરી અને ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરતા હતા તેવી વાત હતી પછી ઈસવીસન પાંચમા ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો હતો તે સમયે મહાવીર સ્વામીએ જે ઉપદેશ આપ્યો હતો હતો આગમ જાણીતો એ આગમની આગમની જે બેઠક કરવામાં આવે હતી આગમ ઉપદેશ જે ગ્રંથ બનાવવાની એ બેઠક પણ વલ્લભી વિદ્યા સ્થાનમાં થઈ હતી અને છેલ્લે વાત કરે છે આ પ્રકરણમાં કે નવમી સદીમાં વલ્લભી નગરનો વિનાશ થયો પરંતુ તેના જે અવશેષો જે છે આજે પણ મળી આવે છે તેની જાહો જલાલી સૂચવે છે આ રીતે ભારતમાં પ્રાચીન જે વિદ્યા કેન્દ્રો હતા તેમાંનું વલ્લભી એક વિદ્યાનું કેન્દ્ર હતું અને ઇતિહાસમાં આજે પણ વલ્લભી વિદ્યાસ્થાનમનો દર્શાવવામાં આવેલું છે અને આજે પણ આજે વલ્લભી વિદ્યા જે હતું તેમના જે અવશેષો હતા એ પણ મળી આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે વલ્લભી વિદ્યાપીઠ જે છે એ વલ્લભી વિદ્યાપીઠની માત્ર ને માત્ર આપણે ગ્રંથ જે છે એ ગ્રંથનો પરિચય મેળવો છે આ જે છે ઐતિહાસિક વિષય જે છે ઐતિહાસિક બાબતો દર્શાવેલી છે તે વિષય હતો એનો આપણે પરિચય મેળવો છે તો વિદ્યાર્થી મિત્રો ફરીવાર જ્યારે પણ આપણે અભ્યાસ માટે મળશું ત્યારે આપણે જે ગદ્ય વસ્તુ જે છે ત્યાંથી આપણે અભ્યાસનો પ્રારંભ કરશું અને ત્યારથી આ ત્યાંથી જે શબ્દો જે છે સામાસિક પદો આવશે તેનો પણ આપણે વિગતવાર અભ્યાસ કરશું આજના આપણે આ પ્રકરણની અંદર માત્રને માત્ર અન્ય વિદ્યાલયો સાથે પ્રાચીન જે વલ્લભી વિદ્યાસ્થાન સ્થાન નામનું જે કેન્દ્ર જે છે એ કેન્દ્રનો આપણે અભ્યાસ કર્યો છે તો વિદ્યાર્થી મિત્રો ફરી વાર મળશું ત્યારે આપણે જે છે ગદ્ય વસ્તુથી અભ્યાસનો પ્રારંભ કરશું સૌનો આભાર સૌને જય શ્રી કૃષ્ણ